ગુજરાતનો આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં આવી ચીટિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીના આદેશ બાદ સુરતમાંથી વેપારીઓને તડીપાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. બેથી વધુ ચીટિંગની ફરિયાદમાં સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી કાપડ દલાલને તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુરતના કાપડ માર્કેટમાં કરોડો અબજ રૂપિયાનો કાપડનો વેપાર થાય છે. આ સાથે જ કાપડના વેપારીઓ સાથે જ પરિચિત વેપારીઓ તેમજ સુરત અને સુરતની બહારના વેપારીઓ પણ ચીટિંગ કરવામાં અચકાતા નથી. ક્યારેક આર્થિક તંગીથી ચીટિંગ થાય છે તો ઘણીવાર વેપારીઓ કાપડ દલાલો ભેગા થઈને મોટું ચીટિંગ કરતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા બાદ આવી ઠગાઈને રોકવા માટે થોડા દિવસો પહેલા જ એક વટ હુકમ બહાર પડાયો હતો, જેમાં વધારે ઠગાઈ આચરનાર વેપારીઓ કે જેઓની સામે બેથી વધુ ફરિયાદ હોય તેઓને તડીપાર કરવાનો હુકમ કરવા જણાવાયું હતું. આવા જે કેસમાં સુરતના વેપારીને તડીપાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નવા વટ હુકમ બાદ સૌપ્રથમવાર આવો હુકમ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સારા દરવાજા પાસે સૂર્યનગર સોસાયટીમાં સુંદરમ એપાર્ટમેન્ટમાં તુલસી ટેક્સટાઇલના નામથી વેપાર કરતા વેપારી સંતોષ દેવીલાલ જૈને કાપડ વેપારી લલિત ગોપાલચંદ અગ્રવાલની સાથે ઠગાઈ કરી હતી. લલિત અગ્રવાલ ઉપરાંત વેપારી ભૈરવ દેસાઈ તેમજ અન્ય વેપારીઓ સાથે મળીને કુલે 35 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં લલિત અગ્રવાલના વકીલ વિરલ મહેતાએ કોર્ટમાં રજૂઆતો કરી હતી. આ સાથે જ વેપારી સંતોષ જૈને અન્ય વેપારીઓની સાથે પણ પ્રી પ્લાનિંગ ઠગાઈ કરી હોવાની પોલીસ મથકમાં પણ રજૂઆતો કરી હતી. થોડા દિવસોમાં સંતોષ જૈન સામે 2 થી 3 જેટલી ફરિયાદ નોંધાઈ હતી. 2 થી વધુ ફરિયાદ નોંધાતા સુરતના પોલીસ કમિશનર અજય તોમરે વેપારી સંતોષ જૈનને તડીપાર કરતો હુકમ કર્યો હતો. સંતોષ જૈનને 6 મહિના સુધી સુરત શહેર અને જિલ્લાની હદમાં નહીં પ્રવેશવા માટેનો હુકમ કરાયો હતો. આ હુકમ બાદ સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના વેપારીઓમાં ખાસ કરીને ચીટિંગ કરતી ગેંગોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.